नमस्कार અને ગુજરાત ન્યૂઝ સાથે હું છું ધ્રુવી. નજર કરીશું આજના મહત્વના સમાચાર પર. વિસાવદરના નાની મોડપરી ગામે ધરતીપુત્ર પોતાના જીવન નિર્વાણની ઉપજ ઉપાડી નાખી ખેડૂત લાચાર બનવા પામ્યો છે. તો આવો જાણીએ શું છે ખેડૂતની વ્યથા. વિસાવદરના નાની મોડપરી ગામના ખેડૂત સંજયભાઈ ગોરધનભાઈની 15 વીઘા જમીન છે, જે ખેડૂતે પોતાની વાડીમાં વરસાદ વાવણી લાયક થતાં 1,00,000 રૂપિયાનો ખર્ચ કરીને મગફળીનું વાવેતર કર્યું. પરંતુ આ વર્ષે વરસાદ સારો અને સમયસર વરસી રહ્યો હતો અને જગતના તાતને આશા બંધાયેલી હતી કે આ વર્ષે તો મગફળી સારી થશે. પરંતુ સિઝનનો વરસાદ જોઈએ તેનાથી વધારે વરસાદ પડી જતાં ખેડૂતની મોલાત બળી ગઈ અને ઉપરથી કાળી ફૂગ અને મુંડા નામનો રોગ આવી જતાં મોડપરી ગામના ખેડૂત સંજયભાઈએ પોતાના જીવથી પણ વધારે વાલી હોય તે મોલાત આજે મજૂર બોલાવીને 15 વીઘાની માંડવી ઉપાડી નાખી હતી. આજે ધરતીપુત્રે સરકાર પાસે વહેલી તકે ખેડૂતનું દુઃખ દર્દ સમજીને સરકાર તરફથી વહેલામાં વહેલી તકે સહાય ચૂકવે તેવી માંગ પણ કરી છે અને ધારાસભ્ય રીવડિયાએ પણ સરકારને ખેડૂતોને વહેલી તકે સહાય મળે તેવી રજૂઆત કરવાની ખાતરી આપી હતી. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. 15,000 તો ખાલી ખાતર નથી હતા અને 40,000 જેવું બિયારણ ના હતા અને દવા દારૂ બધી ચાટી. અત્યારે 40,000 મૂંડા આવી ગયા છે અને કાંઈ છે નહીં અત્યારે. વરસાદના હિસાબે સરકારને આમાં વીમાની યોજનામાં કંઈક લાભ આપે અને થોડુંક ધ્યાન આપે તો સારું. ક્યારે અત્યાર સુધીમાં ક્યારેય મારે આવ્યું નથી. દર વર્ષે આજે અમે વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામે સંજયભાઈ 87 વાડીએ આવ્યા છે. આ વિસ્તારમાં જોયું તો આ સંજયભાઈની વાડીથી ખાલી ખબર પડે આખા વિસ્તારમાં આજુબાજુના તમામ ગામમાં અતિ વરસાદ પડ્યો અને મુંડાનો રોગ બંને ભેગા થઈ અને આજે ખેડૂતોની મગફળીની હાલત આ થઈ. તમે વિચાર કરો કેવડી મહેનત કરી છે આ મગફળીમાં. હવે મગફળી તૈયાર થતી હતી, એક દોડું આની અંદર નથી. આ ખેડૂત કેમ એનું ગુજરાન ચલાવશે? આ ખેડૂત એના બાળકોની શિક્ષણની ફી કોણ ભરશે? આનું આખા વર્ષનું ગુજરાન કોણ ચલાવશે? આવી સ્થિતિ અનેક ખેડૂતોની છે. આજે અમે અહીંયા ગામડે ગામડે ફરીએ છીએ, અમને બધી ખબર. જયારે સરકાર છેલ્લા 4 વર્ષથી વીમો નથી આપતી તો આ વર્ષ કેમ કાઢવું? એને વીમાની વાત છે એમ જ. અત્યારે સરકારે જે નવી યોજના કિસાન લક્ષી જાહેર કરી છે એમાં પણ હાવ ગોલમાલ છે અને એ લોલીપોપ છે. અત્યારે આ ખેડૂતોને 25 ઇંચ વરસાદ પડ્યો નથી તો આને શું સહાય મળશે? એટલે મારી સરકાર પાસે માગણી છે, તમે જે કાંઈ કિસાન સહાય યોજના છે એમાં ફેરફાર કરીને અમારો ખેડૂતને પાક ઉપર જોવો. તમે આ છોડવા કેવડા છે પણ પાક અંદર છે જ નહીં, પાક ઉપર હોવી જોઈએ વીમો. એટલે અમે માગતા હતા કે અમારા ખેડૂતને વીમો પાક ઉપર જોઈએ. હવે સરકાર શ્રી એસડીએમસી નોમ્સ મુજબ આજે સરકાર જાહેર કરે અને ખેડૂતોને એસડીએમના નોમ્સ મુજબ એને તાત્કાલિક જે ચૂકવણી કરવાની થાય, હેક્ટરે 13,000 રૂપિયા જે છે ઈ ચૂકવવા જોઈએ, આવી મારી માગણી છે. જય જવાન, જય કિસાન. ગુજરાતમાં વધુ ને વધુ રાજકીય નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે ત્યારે ભાજપના વધુ એક ધારાસભ્યને કોરોના રિપોર્ટ સામે આવ્યો છે. સુરતના ધારાસભ્ય હર્ષ સંધવી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હર્ષ સંધવીએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. અત્યાર સુધી રાજ્યના 15થી વધુ ધારાસભ્યોને કોરોનાના ઝપેટામાં આવી ગયા છે. હર્ષ સંધવી અગાઉ તમામ ધારાસભ્યો કોરોનાને માત આપી ચૂક્યા છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હર્ષ સંધવી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા છે. સુરતમાં કોરોના વાયરસ બેકાબુ બની ગયો છે અને આ પહેલા પણ સુરતના ધારાસભ્ય અને સચિવ પુણેશ મોદી પણ કોરોનાનો ભોગ બન્યા હતા. તેમનો આખો પરિવાર એટલે કે તેમના બંને ભાઈઓ સાળા અને તેમના અંગત મદદનીશ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. નીટ અને જેની પરીક્ષાઓને લઈને દેશ વિદેશ યુનિવર્સિટીના 150 શિક્ષકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું છે કે આ પરીક્ષાઓમાં વધુ મોડું થયું તો તે વિદ્યાર્થીઓના કરિયરની સાથે સમાધાન થશે. કેટલાક લોકો તેમના રાજકીય એજન્ટના પગલે વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે રમત રમી રહ્યા છે. ચિઠ્ઠીમાં લખવામાં આવ્યું છે કે યુવા અને વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે, પરંતુ કોરોનાની મહામારીને કારણે તેમના કેરિયર મુશ્કેલીમાં મુકાયા છે. એડમિશન અને ક્લાસ વિશે બહુ જ આશંકાઓ છે જે ઝડપથી દૂર કરવી જરૂરી છે.
दर वर्षनी जेम आ वर्षे पण लाखों विद्यार्थीओए 12મું ધોરણ પાસ કર્યું છે, પરંતુ અત્યારે ઘરે બેસીને રાહ જોઈ રહ્યા છે કે આગળ શું થશે અને શું કરવાનું છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. ગાંધીનગર પોલીસ દ્વારા છેલ્લા 3.5 વર્ષ દરમિયાન અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પકડાયેલી વિદેશી દારી 1.45 લાખ બોટલ ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા જાહેર કરેલી માહિતી મુજબ વર્ષ 2017 થી 2020 સુધી ગાંધીનગરના 8 પોલીસ સ્ટેશનમાં દાને લગતા કુલ 473 ગુના નોંધાયા હતા, જેમાં પોલીસે વિદેશી દાને કુલ 1,45,188 બોટલો જપ્ત કરી હતી. પકડાયેલા દાના કુલ જથ્થાની અંદાજિત કિંમત 4,82,92,794 કરોડ રૂપિયા આંકવામાં આવ્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં આ તમામ દાની બોટલ પર બુલડોઝર ફેરવી નાશ કરાયો છે. દાના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે, તેમાં સૌથી વધારે ગુના ચિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા. કુલ 123 ગુનામાં 63,275 બોટલો જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત 2,25,00,000 રૂપિયા છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, ગાંધીનગર. તો હાલના સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.